हेलो नमस्ते विद्यार्थी मित्रों, भूली ना जाने तभी आ वासुदेव विद्यालय के YouTube चैनल में आपको हार्दिक स्वागत करूं छु। आज आप धोरण 4 એ વિષય ગણિત માં જે ચેપ્ટર 2 આપણે જોઈ રહ્યા છીએ, લાંબુ અને ટૂંકું, એમાં આજે તમારી સ્વાકૃતિ માં છે પેજ નંબર 22 ઉપર ક્વેશ્ચન નંબર 8 આપેલો છે, એ આપણે જોવાનો છે। તો એમાં શું કહે છે, સૂચના માં કે જે એક કોષ્ટક માં ખાલી સ્થાન પૂર્ણ કરો અને નીચે જે પ્રશ્ન ના જવાબ આપેલા છે એને આપણે લખવાના છે। આ જે પ્રશ્ન આપેલો છે એમાં જે તમને એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટક માં જ્યાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાઓને પૂરીને આપણે એક કોષ્ટક ને પૂર્ણ કરવાનું છે, અને કોષ્ટક ની નીચે જે કોષ્ટક માં જે માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી આપણે જે નીચે 5 પ્રશ્ન ના જવાબ પૂછેલા છે એ પ્રશ્ન ના જવાબ આપણે દેવાના છે। તો પહેલા આપણે અહીંયા શું કરવાનું છે જાણી લઈએ, કોષ્ટક માં પણ શું આપેલું છે। તો ક્રમ આપેલો છે છોડનું નામ, પછી છોડના ગ્યા મહિનાને ઊંચાઈ, છોડના આ મહિનાને ઊંચાઈ અને મધ્યને ઊંચાઈ, એટલે કે અહીંયા જે આપણને જે છોડ આપેલા છે એ છોડની ગ્યા મહિને કેટલી ઊંચાઈ હતી કે એ આપેલું છે, જૂની ઊંચાઈ આપેલી છે, અને હવે આ મહિને જાય નવો મહિનો શરૂ થયો ત્યારેની ઊંચાઈ કેટલી થઈ, અને છેલ્લે આપણે જે કોષ્ટકમાં ખાલી જગ્યા આપેલી છે એમાં શું છે કે મધ્યની ઊંચાઈ, મધ્યની ઊંચાઈ એટલે કે છોડની ગ્યા મહિને જેટલી ઊંચાઈ હતી એના કરતા છોડની આ મહિનાની જે ઊંચાઈ છે એમાં કેટલો વધારો થયો છે એ આપણે અહીંયા કહેવાનું છે। બરાબર, કે અહીંયા હંમેશા છોડ જે છે, છોડ કેવો એટલે છોડ જે છે ધીમે 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 વધતો જાય। બરાબર, તો અહીંયા આપણને છોડની ગયા મહિનાની ઊંચાઈ અને આ મહિનાની નવી ઊંચાઈ, ટૂંકમાં એની જૂની ઊંચાઈ અને નવી ઊંચાઈ બે આપણને આપેલું છે, સેન્ટીમીટરમાં સેન્ટીમીટરના એકમમાં આપેલું છે। તો આપણે શોધવાનું છે કે છોડની ઊંચાઈ એ આ ગયા મહિનાની સરખામણીએ આ મહિનામાં છોડની ઊંચાઈ કેટલી વધેલી છે। તો અહીંયા જો આપણને જે પેલું છે કરીને આપેલું છે કે તુલસીનો છોડ છે એ તુલસીના છોડની ગયા મહિને ઊંચાઈ કેટલી હતી, 5 સેન્ટીમીટર હતી, આ મહિને ઊંચાઈ કેટલી થઈ હતી, 7 સેન્ટીમીટર થઈ હતી। તો ગયા મહિનાની સરખામણીએ આ મહિનામાં એની ઊંચાઈમાં વધારો કેટલો થાય છે, તો કે 2 સેન્ટીમીટર વધારો થાય છે। એના માટે આપણે 7 માંથી 5 બાદ કરીએ તો શું મળે છે, 2, તો એટલે કે છોડની ઊંચાઈ છે અને
અને કયો છોડ છે તો કે વાંસ એટલે કે વાંસનો છોડ જે છે એ સૌથી વધારે વધ્યો છે અને એ કેટલો વધ્યો છે 16 સેન્ટીમીટર જેટલો વધ્યો છે બરાબર પછી બીજો પ્રશ્ન છે બ કે કયો છોડ સૌથી ઓછો વધ્યો છે અને કેટલો કે આ પાંચમાંથી કયો છોડ એવો છે કે જેની ઊંચાઈ સૌથી ઓછી વધેલી છે તો જો સૌથી ઓછી વધેલી છે કેની છે એ અને કયો છોડ છે તો કે ગુલાબ બરાબર એ ગુલાબના છોડની ઊંચાઈ સૌથી ઓછી વધેલી છે અને વધેલી ઊંચાઈ કેટલી હતી તો કે 1 સેન્ટીમીટર ત્યારબાદ છે આંબા કરતા વાંસ કેટલો વધારે વધ્યો છે આંબા કરતા વાંસ જે છે એ કેટલો વધારે વધ્યો છે તો જો આંબો જે છે એ કેટલો વધેલો હતો તો 4 સેન્ટીમીટર જેટલો વધેલો હતો વાંસ જે છે એ 16 સેન્ટીમીટર જેટલો વધેલો હતો તો એનો મતલબ એ સાબિત થાય છે કે વાંસ જે છે એ આંબાના છોડ કરતા કે વધારે વધ્યો છે પણ વધારે વધ્યો છે કેટલો વધારે વધ્યો છે તો જ્યારે કેટલો વધારે કે કેટલો ઓછો હોય ત્યારે હંમેશા શું કરવાનું હોય બાદબાકી કરવાની હોય છે આ બાબત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમને એવું પૂછવામાં આવે પ્રશ્નમાં કે વધ્યું છે તો કેટલું વધ્યું છે કેટલું વધારે વધ્યું છે કેટલું ઓછું વધ્યું છે અથવા કેટલું નીચું છે કેટલું ઓછું છે ત્યારે હંમેશા તે સંખ્યાને બાદબાકી કરવાની છે તો અહીંયા આંબાના છોડમાં 4 સેન્ટીમીટરનો વધારો થયો છે વાંસના છોડમાં 16 સેન્ટીમીટરનો વધારો થયો છે તો 16 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે છે 12 16 માંથી 4 છે તો 12 એટલે કે આંબા કરતા વાંસનો છોડ જે છે જે 12 સેન્ટીમીટર જેટલો વધારે વધ્યો છે ત્યારબાદ છે લીમડા કરતા તુલસી કેટલી ઓછી વધી છે લીમડાના છોડ જે લીમડાના છોડ છે તેના કરતા તુલસીનો છોડ કેટલો કેટલી ઓછી વધી છે તો અહીંયા પણ કેટલી ઓછી આવી એટલે બાદબાકી કરવી પડશે કોની કોની તો કે લીમડા અને તુલસી તો લીમડો કેટલો વધ્યો હતો તો કે લીમડો જે છે એ 4 સેન્ટીમીટર વધેલો હતો અને તુલસી જે છે એ 2 સેન્ટીમીટર જેટલી વધેલી હતી તો લીમડા કરતા તુલસી જે છે એ કેટલી ઓછી વધી છે તો કે 4 માંથી 2 બાદ કરીએ તો 2 મળે છે ત્યાર પછી છે તુલસી અને તે ગુલાબમાં તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો છે હવે જો મેં બે તફાવત શબ્દ આવ્યો છે તો તફાવત શબ્દનો મતલબ છે તફાવત શબ્દ એટલે પણ બાદબાકી જ કરવાની છે જ્યારે તમને લખવામાં એવું કહેવામાં આવે કે તફાવત શોધો ત્યારે હંમેશા મગજમાં બેસાડે તો વિદ્યાર્થી મિત્રો તફાવત એટલે પણ બાદબાકી કરવી જ્યારે તમને કેટલું વધારે કેટલું ઓછું કેટલું ઊંચું કેટલું નીચું અથવા તફાવત આવા શબ્દ આવે ત્યારે હંમેશા બાદબાકી કરવાની કોઈ પણ બાદબાકી કરવાની છે તો કે તુલસી અને એ ગુલાબમાં વધેલી ઊંચાઈ એટલે કે તુલસી અને ગુલાબની જેટલી વધેલી ઊંચાઈ છે એનો આપણે તફાવત કરવાનો છે તો એ તુલસીના છોડમાં ત્યાં એ વધારો કેટલો થાય છે 2 સેન્ટીમીટરનો અને એ ગુલાબના છોડમાં કેટલો વધારો થાય છે 1 સેન્ટીમીટરનો તો આ બેની આપણે શું કહેવાય તફાવત તફાવત એટલે બાદબાકી તો બે માંથી એક જાય તો એક બે માઇનસ એક બરાબર એક તો આ તમારે આ રીતે અહીંયા કોષ્ટકની માહિતી સમજીને પ્રશ્ન જવાબ દેવાના છે આ તમારે તમારી સ્વપ્રથા ભૂલી લેવાનું છે અને તમારી જે બાકી બુક છે એમાં પણ આને ઉતારી લેવાનું છે અને આ પ્રશ્ન તમારે ઘરે જાતે ટેસ્ટ કરવાની છે કે જેથી તમને આ પ્રશ્ન જે છે એનું તમારે રિવિઝન થઈ જાય હવે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ